हाय गाइस, वेलकम टू केमिस्ट्री वीडियो लेक्चर। लास्ट वीडियो लेक्चर नी अंदर अपने शाखाना क्लोरिनेशन थी क्लोरिनेशन पछी जल विभाजन द्वारा अने त्यार बाद गटरमान कोच प्रक्रिया द्वारा एरोमेटिक आल्डिहाइड नी बनावट विषे बात करेल। हवे आजना वीडियो लेक्चर नी अंदर अपने कीटोन संयोजनों नी बनावट विषे बात करीशु, जेमां सौ प्रथम अपने एसाइल क्लोराइड माथी बनावीशु, त्यार बाद नाइट्राइल संयोजनों माथी बनावीशु, अने त्यार बाद बेंजीन नी फिडल क्राफ्ट एसाइलेशन प्रक्रिया द्वारा कीटोन संयोजनों मेळवीशु। एमां सौ प्रथम आपणे एसाइल क्लोराइड संयोजनों माथी कीटोन संयोजनों नी बनावट विशे बात करीए। तो सौ प्रथम ग्रिग्नार्ड प्रक्रियक नी, ग्रिग्नार्ड प्रक्रियक एटले आर एम जी एक्स, जेनी केडमियम क्लोराइड सीडी साथे बे सी एल, जेने सीडी सी एल टू लखीए छे, जेने बोलीशु शुं केडमियम क्लोराइड। हवे केडमियम क्लोराइड नी अंदर सीडी जे मेटल छे तो स्वाभाविक छे सी एल नी इलेक्ट्रोनेगेटिविटी वधारे होय तो सी एल उपर आंशिक ऋण वीजभार होय तो सीडी उपर आंशिक धन वीजभार हशे। तो हवे अहींया ग्रिग्नार्ड प्रक्रियक नी अंदर शुं थशे तो के Mg2 कार्बन बॉन्ड छे, कार्बन नी इलेक्ट्रोनेगेटिविटी वधारे होय एटले R उपर नेगेटिव चार्ज हशे, Mg उपर पॉजिटिव चार्ज हशे। हवे पॉजिटिव वाळो भाग नेगेटिव साथे जोडाशे अने नेगेटिव वाळो भाग पॉजिटिव साथे जोडाशे, परंतु अहींया जो Cd2 Cl डबल बॉन्ड एटले के बे Cl जोडायेला छे, बने Cl सिंगल बॉन्ड थी छे, तो हजु एक आपणे ग्रिग्नार्ड प्रक्रियक लईशुं R Mg x, જેમાં r ઉપર નેગેટિવ mg ઉપર પોઝિટિવ, એટલે કે અહીંયા r કે કાર્બન જે છે એ cd ને ઇલેક્ટ્રોન ડોનેટ કરી પોતાની સાથે જોડશે અને જે cl જે છે એ mg સાથે જોડાશે। આ પણ બીજો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો જે યુનિટ છે એમાં પણ કાર્બન જે છે એ cd સાથે જોડાશે, એટલે ફાઇનલ આપણને કંઈક આવું મળશે, શું બનશે r, ત્યારબાદ કોની સાથે છે cd અને ઈ સીડી સાથે ફરી પાછો કોણ જોડાય છે આર, જેને આપણે આર ટુ સીડી તરીકે પણ લખી શકાય અને શું નામ અપાય ડાય આલ્કાઇલ કેડમિયમ। અને અહીંયા જો એમ જી સી એલ એક્સ, એવી રીતે અહીંયાથી પણ એમ જી સી એલ અને એક્સ, રેડી, એટલે શું બનાવી શકાય એમ જી સી એલ એક્સ, એના કેટલા યુનિટ મળશે બે, કારણ કે અહીંયા બે યુનિટ કોના લીધા છે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા। હવે મળતા ડાય આલ્કાઇલ કેડમિયમ ની એસાઇલ ક્લોરાઇડ તરીકે ધારો કે આપણે એસિટાઇલ ક્લોરાઇડ લઈએ CH3COCl, એના પણ કેટલા યુનિટ લઈશું બે, કારણ કે ડાય આલ્કાઇલ કેડમિયમ ની અંદર બે આલ્કાઇલ સમૂહો રહેલા છે। શું થશે કેડમિયમ ઉપર પોઝિટિવ ચાર્જ હોય, આલ્કાઇલ સમૂહના કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે, એટલે કે કાર્બન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ, કેડમિયમ ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે। ઓકે ગાઈસ, તો શું બનશે અહીંયા જો, જેવો આ જે કાર્બન જે છે સી ડબલ બોન્ડ ઓ વાળા કાર્બન ઉપર એટેક કરશે, એવા સમયે કાર્બન ટુ ઓક્સિજન પાઇ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, ત્યારબાદ ફરી પાછો ઓક્સિજન જે છે ઇલેક્ટ્રોન કાર્બન ટુ ઓક્સિજન શિફ્ટ થશે, એટલે ફરી પાછા ડબલ બોન્ડ બનશે, એવા સમયે કાર્બન ટુ સીએલ બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવશે સીએલ, એટલે કે સીએલ માઇનસ, જે આપણો અહીંયા શું બનશે લિવિંગ ગ્રુપ પર, અને ઈ સીએલ માઇનસ ના સ્થાને આપણો કોણ આવશે આર માઇનસ, એવું જ બીજા યુનિટમાં થશે। અહીંયાથી પણ જે આલ્કાઇલ સમૂહવાળો કાર્બન જે છે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે, કાર્બન ટુ ઓક્સિજન ડબલ બોન્ડમાં પાઇ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર, ફરી પાછો ઓક્સિજન કાર્બન અને ઓક્સિજન વચ્ચે શિફ્ટ કરશે ઇલેક્ટ્રોન, એટલે ફરી કાર્બન ટુ સીએલ બંધના ઇલેક્ટ્રોન સીએલ મેળવશે, જે આપણો લિવિંગ ગ્રુપ બનશે અને એનું સ્થાન કોણ લેશે આર માઇનસ, એટલે ફાઇનલી આપણે શું મળશે આર, સોરી સી એચ થ્રી કાર્બન ટુ ઓક્સિજન ડબલ બોન્ડ, અને આ જે સીએલ છે એના સ્થાને કોણ આવે છે આલ્કાઇલ સમૂહ એટલે કે આર, એવી જ રીતે અહીંયા થશે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ, અને એમના સ્થાને કોણ આવશે આર, એટલે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ આર ના કેટલા યુનિટ મળશે બે, અને જે સંયોજન છે એને આપણે શું કહીશું કીટોન, અને અહીંયા જુઓ સીએલ માઇનસ સીએલ માઇનસ જે સીડી સાથે જોડાશે એટલે ફરી શું મળી જશે કેડમિયમ ક્લોરાઇડ, એટલે કે સીડી સીએલ। ઓકે ગાઈઝ, તો આ રીતે આપણે એસાઇલ ક્લોરાઇડ સંયોજનમાંથી શું મેળવી શકીએ છીએ કીટોન સંયોજન। હવે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી શું બનાવીએ કીટોન, હવે
नाइट्राइल संयोजन तरीके धारो कि कोई एक एक्जाम्पल लीए CH3CN ज्यां कार्बन टू नाइट्रोजन ट्रिपल बॉन्ड होय छे अने अहींया कुल बे कार्बन छे, बे कार्बन वाला ने इथेन कहीए छे अने CN होय तो प्रत्यय तरीके शुं लागे छे नाइट्राइल एटले IUPAC नी अंदर नाम शुं थशे इथेन नाइट्राइल। હવે ઇથેન નાઇટ્રાઇલની ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવીએ ધારો કે આપણે ગ્રિગનાર્ડ પ્રક્રિયક તરીકે C6H5MgX લઈએ તો અહીંયા કાર્બન ટુ Mg બોન્ડ હોય છે જેમાં Mg ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય છે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય છે રેડી અને અહીંયા કાર્બન ટુ નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે પરિણામે પાઇ બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ ખેંચાયેલા રહેશે એટલે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ વાળા કાર્બન સાથે નેગેટિવ વાળો ભાગ ગ્રિગનાર્ડ પ્રક્રિયકનો નેગેટિવ વાળો ભાગ જોડાશે અને નાઇટ્રોજન સાથે પોઝિટિવ વાળો ભાગ જોડાશે એટલે કે Mg X જે ભાગ જે છે એ નાઇટ્રોજન સાથે જોડાશે જેથી કરીને કંઈક આવું બનશે CH3 કાર્બન હવે કાર્બન ટુ નાઇટ્રોજન કેવા બોન્ડ છે ડબલ બોન્ડ અને નાઇટ્રોજન સાથે કોણ આવશે MgX ઓકે ગાઈસ અને આ કાર્બન સાથે કોણ આવે છે C6H5 ને આપણે ફિનાઇલ સમૂહ કહીએ છીએ એટલે અહીંયા ગ્રિગનાર્ડ પ્રક્રિયક તરીકે કોણ છે ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ઓકે ગાઈસ ક્લિયર હવે જે મધ્યવર્તી સંયોજન બને છે એનું શું કરીશું હાઇડ્રોલિસિસ એટલે કે એસિડની હાજરીમાં શું કરીશું જળ વિભાજન એટલે પાણી એટલે H+ OH- તો શું થશે અહીંયા કાર્બન ટુ નાઇટ્રોજન ડબલ બોન્ડ શું થશે બ્રેક અને નાઇટ્રોજન સાથે બે શું આવશે હાઇડ્રોજન એટલે અહીંયા બાય પ્રોડક્ટ તરીકે શું બનાવી શકાય MgNH2X અને ડબલ બોન્ડ થી કોણ આવશે હવે ઓક્સિજન તો ફાઇનલી આપણને શું બનશે CH3 C ડબલ બોન્ડ O C6H5 અને આપણે શું નામ આપીએ છીએ એસિટોફિનોન એટલે C6H5 એટલે કંઈક આ પ્રકારનો સમૂહ બન્યો હવે અહીંયા કાર્બન ટુ ઓક્સિજન ડબલ બોન્ડ છે અને ઈ કાર્બન સાથે કોણ છે CH3 તો આ પણ એસિટોફિનોન છે અહીંયા રિંગના સ્થાને આપણે શું લખેલ છે C6H5 એટલે આ બંને શું છે એસિટોફિનોન ઓકે ગાઈસ તો આ રીતે નાઇટ્રાઇલ સંયોજનોમાં નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવ્યા બાદ એમનું હાઇડ્રોલિસિસ કરતા આપણે શું મેળવી શકીએ છીએ કીટોન સંયોજન ઓકે ગાઈસ હવે લાસ્ટ પ્રોસેસ છે કે જેમાં આપણે બેન્ઝીનમાંથી શું મેળવીશું કીટોન અને ઈ જે પ્રોસેસ છે એના વિશે આપણે સ્ટાન્ડર્ડ 11th ની અંદર અભ્યાસ કરેલો છે ઈ જે પ્રક્રિયા છે એને નામ આપેલું છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન આ જે પ્રોસેસ છે તે એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે કઈ રીતે હોય છે એના વિશે વાત કરીએ ઓકે બેન્ઝીન છે હવે આ બેન્ઝીન લુઈસ એસિડની હાજરીમાં અહીંયા લુઈસ એસિડ તરીકે કોને લઈશું નિર્જળ એ LCl3 એટલે એવા લુઈસ એસિડની હાજરીમાં એસિડ ક્લોરાઇડ તરીકે ધારો કે આપણે એસિટાઇલ ક્લોરાઇડ લઈએ હવે એસિટાઇલ ક્લોરાઇડની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ કયો છે CA3 C ડબલ બોન્ડ અને આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે પોઝિટિવ હવે કઈ રીતે હોય છે તો કે જે LCl3 છે લુઈસ એસિડ છે લુઈસ એસિડ હોવાને કારણે કાર્બન ટુ Cl માં Cl જે ઇલેક્ટ્રોન મેળવશે જે નેગેટિવ તરીકે દૂર થશે Cl માઇનસ આ લુઈસ એસિડ માં એટલે કે એલ્યુમિનિયમ સાથે જોડાશે તો શું બનાવશે AlCl4 માઇનસ પ્લસ આપણને ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ કયો આપશે CH3 C ડબલ બોન્ડ O પ્લસ હવે ઈ જે ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ જે ઇલેક્ટ્રોફાઇલ જે છે એ આપણા બેન્ઝીન વલયના કાર્બન ઉપર એટેક કરશે કારણ કે બેન્ઝીન વલય કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન રહેલા હોય છે આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ આ ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ મેળવશે જોઈએ કેવી રીતે તો કે જે બેન્ઝીન વલય છે ધારો કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે છે તો આ જે કાર્બન જે છે આ કાર્બન સાથે જોડાશે કંઈક આવું બનશે આ બંને પાઈ બોન્ડ એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા કોણ આવ્યું CO CH3 પરંતુ આ કાર્બન ઉપર હજુ એક શું હોય છે હાઇડ્રોજન અને આ કાર્બન ઉપર કેવો ચાર્જ હોય છે
पॉजिटिव हवे जो अहीं एरोमेटिक गुण नथी, हवे एरोमेटिक गुण फरी पाछो मेळवा माटे अहीं जे कार्बन टू हाइड्रोजन बंधना इलेक्ट्रॉन छे ई आ बने कार्बन वच्चे शिफ्ट थाय छे એટલે ત્યાં पाई बॉन्ड बनशे, हाइड्रोजन जे छे प्रोटोन तरीके दूर थशे। હવે પ્રોટોન તરીકે દૂર થયેલો હાઇડ્રોજન HCl4- માં Cl- સાથે જોડાશે એટલે અહીંયા બાય પ્રોડક્ટ તરીકે શું મળશે HCl અને HCl3 જે આપણે મૂળ સ્વરૂપે પાછો મળશે। એટલે ફાઇનલી આપણે અહીંયા શું મળી જશે COCH3 એટલે કે એસિટોફિનોન જેને આપણે સિમ્પલ રીતે ડાયરેક્ટ કંઈક આવી રીતે લખીએ છીએ COCH3। હવે આ જે ભાગ જે છે આખો જેમની મિકેનિઝમ નો ભાગ બનશે। ઓકે ગાઈસ ક્લિયર, અને આના વિશે આપણે સ્ટાન્ડર્ડ 11 થી અંદર પણ અભ્યાસ કરેલો છે। રેડી, એટલે ખાસ યાદ રાખજો ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન જે એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે અને અહીંયા આપણે બેન્ઝીન નું શું કરેલું છે એસાઇલેશન। ઓકે ગાઈસ, જેથી કરીને આપણે શું મળે છે કીટોન સંયોજન એટલે કીટોન તરીકે અહીંયા શું મેળવ્યો છે આપણે એસિટો। गाइस क्लियर, तो आ वात थई कीटोन संयोजनोनी बनावट विशे। ओके गाइस, हवे अत्यार सुधी आपणे आल्डिहाइड संयोजननी बनावटे कम्प्लीट करी नाखेल छे, कीटोन संयोजननी पण आजे आपणे बनावट कम्प्लीट करी नाखेल छे। एटले आल्डिहाइड के कीटोन संयोजनोनी बनावटनी अंदर कोई पण प्रकारनो प्रश्न होय, क्वेरी होय, डाउट होय तो कमेंट सेक्शननी अंदर कमेंट करो जेथी करीने हुं नेक्स्ट विडियो लेक्चरनी अंदर समजावी शकुं। अने खास जे જે કોઈ ઇક્વેશન ની અંદર મિકેનિઝમ ની રિક્વાયરમેન્ટ હશે જે આપણી એનસીઆરટી બુક ની અંદર આપેલ નથી તેમ છતાં હું કરાવું છું, જેને ખાસ એક નોટ ની અંદર નોટ ડાઉન કરતા જશો જેથી કરીને સમજવામાં સરળતા રહેશે। ઓકે ગાઈસ, હવે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીશું। તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર। જય હિંદ, જય ભારત।